માં તો વાયરસ ચેપી હતો અને એ ચેપના કારણે ખૂબ બધો ભયનો માહોલ અને હકીકતમાં ખૂબ પેન્ડેમિક હતું. પરંતુ આ જે ચાંદીપુરમ વાયરસની વાત થઈ રહી છે, હજુ પણ એમાં ચાંદીપુરમના કારણે તમામ ગુજરાતમાં આવતા કેસ સસ્પેક્ટેડ તરીકે આપણે ટ્રીટ કર્યા છે, પરંતુ ચાંદીપુરમના કારણે જ થાય એવું નથી. એન્સેફેલાઇટિસમાં બીજા કારણોસર પણ આ પ્રકારના તાવ, ખેંચ આવવી, ઝાડા ઉલટી થવી એવું શક્ય છે. આપણા ત્યાં અત્યાર સુધીમાં જે ટોટલ 7 ટેસ્ટ માટે મોકલ્યા હતા, 7ના રિઝલ્ટ આવ્યા છે. રિઝલ્ટ ટેસ્ટિંગ માટે તો વધારે મોકલ્યા હતા પૂના, પણ 7માંથી 6 નેગેટિવ છે અને એક જ ચાંદીપુરમ કન્ફર્મ થયો છે. એટલે ચાંદીપુરમના કારણે જ આ પ્રકારના લક્ષણો ધરાવતો તાવ નાના બાળકોમાં આવે છે કેવું વધારે પડતું છે. પરંતુ એન્સેફેલાઇટિસમાં તમામ પ્રકારની જે એડવાઇઝરી કે કોમન એડવાઇઝરી, જેમ સિમ્ટોમેટિક કોરોનામાં પણ ટ્રીટમેન્ટ થતી હતી, એ જ રીતે આમાં પણ સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ આપણે કરવાની રહે છે. તાવ હોય, ખેંચ છે, કે મગજ ઉપર સોજો આવે, ઝાડા ઉલટી થાય, તો જે પ્રકારના લક્ષણો દેખાય એ પ્રકારની ટ્રીટમેન્ટ આમાં કરવાની રહે છે. પીડિયાટ્રિશિયનો અને નિષ્ણાતો સાથે વાત કર્યા પછી એ કોમન પ્રોસીજર ફોલો કરવાનું લગભગ દરેક જગ્યાએ એક સરખી. આ મેં કહ્યું તેમ સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટની દરેક જગ્યાએ શરૂઆત પણ થયેલી છે અને એ પ્રમાણે જ અત્યારે સારવાર થઈ રહી છે. અને હિંમતનગરની અંદર આપણી GAMERSમાં લગભગ 14 કેસો અત્યાર સુધીમાં એડમિટ થયા છે, જેમાં 6ના ડેથ થયા છે. અત્યારે 7 દાખલ છે અને 1ને ડિસ્ચાર્જ પણ આપણે કર્યું છે. અને આજે મેં જે જોયું એ પ્રમાણે 3 બાળકો સ્ટેબલ છે અને 3 બાળકો PICUમાં છે. એટલે એકંદરે હવે ગુજરાતની અંદર આની અવેરનેસ સાથે સમગ્ર રાજ્યની અંદર તમામે તમામ ગામોમાં ડસ્ટિંગની, સ્પ્રેઇંગની અને કાચા ઘરો છે ત્યાં ખાસ આ ડસ્ટિંગ અને સ્પ્રેઇંગની કામગીરી કરવાના આદેશો આપવામાં આવ્યા છે. સાથે ઉકરડા હોય, આંગણવાડી, સ્કૂલ્સ અને આખા રાજ્યની અંદર એક પણ ગામ આપણે એવું બાકી નથી રાખવાના જેના કારણે કોઈ પણ પ્રકારનો વેક્ટર બોર્ન ડિસીઝ, એટલે પાણીજન્ય રોગ, એ ના થાય અને એને પ્રિવેન્ટ કરી શકાય એના માટે ગુજરાતના તમામ ગામોમાં એ મુહિમ ઉપાડવામાં આવી છે. સાબરકાંઠા અને જે 23 તાલુકાઓમાં આપણને જોવા મળ્યું છે ત્યાં આગળ આપણે પહેલી કામગીરી કરીએ છીએ. એની સાથે તમામે તમામ ગામોની અંદર અને હવે એના અવેરનેસ માટેના કેમ્પેઇન અને અવેરનેસ માટેની તમામ લોકો સુધી આની માહિતી પહોંચે એના તમામ પ્રયાસો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને સમગ્ર રાજ્યમાં આપણે તમામ કલેક્ટરશ્રી, DDOશ્રી, CDHOશ્રી, કોર્પોરેશનના અધિકારીઓ અને મેડિકલ કોલેજના ડીન્સ અને ફેકલ્ટી વગેરે સાથે ખૂબ બૃહદ ચર્ચા થઈ. એના પછી મેં તજજ્ઞો સાથે પણ મિટિંગ કરી વિડીયો કોન્ફરન્સથી, અને જે પ્રમાણે આખી પ્રોસીજર નક્કી કરવામાં આવી ટ્રીટમેન્ટની, એ પ્રમાણે હવે ટ્રીટમેન્ટ દરેક જગ્યાએ સુનિશ્ચિત, આમ તો લગભગ દરેક જગ્યાએ એ જ પ્રમાણે થતી હતી, પણ એ સુનિશ્ચિત કરવાનું પણ આપણે નક્કી કર્યું છે. સેમ્પલ પરીક્ષણ ગુજરાતમાં ક્યાંથી શરૂ થશે? સેમ્પલ પરીક્ષણ અત્યાર સુધી આપણે પૂના મોકલતા હતા, પરંતુ આપણી GBERSમાં તમામ પ્રકારના એન્સેફેલાઇટિસ માટે પરીક્ષણો કરવાની આપણે વ્યવસ્થા અને તૈયારીઓ કરી દીધી છે. હવે અહીંયા ગુજરાતમાં જ થશે.